નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? તને એજ્યુકેશનલ કેમ્પસ ગોંડલ ધોરણ 8 વિષય અંગ્રેજી. મિત્રો, આજે આપણે અંગ્રેજીમાં જે આપણો બીજો પાઠ છે લેટ્સ રીડ મોર, એમાં જે બીજું યુનિટ આપણું છે પીટર ધ ઈટર, એના વિશે ચર્ચા કરીશું. તો જુઓ, પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 78 એટલે કે 78 પર આપણને યુનિટ 2 આપેલું છે લેટ્સ રીડ મોર. ખાસ જોજો મિત્રો, બરાબર. તો ચાલો તમે તો પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 78 પર આવી જાઓ. ચાલો, પીટર ધ ઈટર. ઈટર એટલે શું? ઈટ એટલે ખાવું, બરાબર. અને અહીંયા ચેપ્ટરનું નામ છે પીટર ધ ઈટર, બરાબર. તો એક સરસ મજાની વાત કરવામાં આવી છે આપણા હેલ્થને લગતી, બરાબર છે. આપણે કહીએ કે આપણું તંદુરસ્ત છે એ જ આપણી સમૃદ્ધિ છે, હેલ્થ ઇઝ વેલ્થ, એવું ઘણી વખત સાંભળતા હોય, બરાબર. તો અહીંયા હેલ્થને લગતી એક સરસ મજાની વાત કરવામાં આવી છે. તો ચાલો જુઓ. જો ચિત્રમાં આપણને એક જાડિયો છોકરો હોય, એ દોડતો હોય એવું દેખાય છે ને, બરાબર. અને એક ડોક્ટર છે એની પાછળ દોડતા હોય એવું દેખાય છે. તો શું છે એ જાડિયો છોકરો? છે એ ખાઉધરો છે, જેને આપણે કહીએ સાદી ભાષામાં કે ખૂબ ખાય છે. તો જુઓ કે વન્સ મોટું ગોઝ ટુ અ ડોક્ટર. એક વખત મોટું જે છે, એટલે કે આ જે છોકરો જો બ્લુ ટી શર્ટ વાળો જે દેખાય છે ચિત્રમાં, એનું નામ છે મોટું. તો મોટું છે એ ડોક્ટર પાસે જાય છે એન્ડ કમ્પ્લેન. કમ્પ્લેન એટલે ફરિયાદ. શું થાય? કમ્પ્લેન એટલે ફરિયાદ કરવી. અને ફરિયાદ કરે છે કે ધેટ હી હેઝ સ્ટમક એક. એને ફરિયાદ કરે, ડોક્ટર એમ કહે છે કે મને સ્ટમક એક છે. સ્ટમક એક એટલે શું? તો કે પેટનો દુખાવો. પેટમાં દુખે એટલે કે સ્ટમક. પેટ એટલે સ્ટમક, એક એટલે દુખાવો. ડોક્ટર એ કહે છે મને પેટમાં દુખે છે. ધ ડોક્ટર ઇન્ક્વાયરી ઓફ હિમ. ડોક્ટર છે એને પૂછપરછ કરે છે કે ભાઈ તે તને તે શું ખાધું તું, એવું પૂછે ને આપણે, એમ કહે પેટમાં દુખે છે એટલે. તો ડોક્ટર સે હેલો મોટું, હાઉ આર યુ. હેલો મોટું, તને કેમ છે? મોટું કે છે નોટ સો વેલ સર, મને સારું નથી. ડોક્ટર સે વોટ ઇઝ રોંગ વિથ યુ મોટું, તને શું થયું છે? તો મોટું કે છે સર આઈ હેવ સેવર સ્ટમક એક. સેવર એટલે ખૂબ જ, અથવા અત્યંત. તો કે છે મને તો ખૂબ જ પેટમાં દુખે છે. તો ડોક્ટર કે છે વોટ ઇઝ યુ સોરી વોટ ઇઝ ઇટ સોરી વોટ ડીડ યુ ઇટ લાસ્ટ નાઇટ. તે ગઈ સાંજે, લાસ્ટ નાઇટ એટલે ગઈ સાંજે, ગઈ રાત્રે તે શું ખાધું હતું? તો મોટું કે છે કે સર આઈ ટુક ઓનલી 3 સેન્ડવિચ. મે માત્ર 3 સેન્ડવિચ ખાધી હતી. શું ખાધી હતું? માત્ર મે 3 સેન્ડવિચ ખાધી હતી. તો ડોક્ટર સે એટ વોટ ટાઈમ, કયા ટાઈમે, કયા સમયે તે ખાધી હતી? તો ડોક્ટર સોરી મોટું કે છે કે 10 o'clock, 10 વાગે ખાધી હતી. તો ફરીથી ડોક્ટર કે છે વાય સો લેટ, શા માટે આટલું મોડું? તો મોટું કે છે બીકોઝ ધેર વેર સમ ગેસ્ટ એટ હોમ. મારે ત્યાં કેટલાક ગેસ્ટ આવ્યા હતા એન્ડ મમ્મી એન્ડ માય મધર પ્રિપેર ઢોસા. એટલે મારા મમ્મી છે એના માટે ઢોસા તૈયાર કરતા હતા. ફર્સ્ટ ફોર થેમ એટલે કે પેલા એના માટે ઢોસા તૈયાર કરતા હતા એટલે મારે મોડું થયું. તો ડોક્ટર કે છે ડીડ યુ એટ એની ઢોસા? તે એક પણ ઢોસા ખાધા? તો મોટું કે છે સર આઈ ડોન્ટ લાઈક ઢોસા, મને ઢોસા ના ભાવે. સો આઈ ટુક ઓનલી 2 ઢોસા, માટે મેં માત્ર 2 ઢોસા ખાધા હતા. તો ડોક્ટર કે છે બટ ઇફ યુ ડોન્ટ લાઈક ઢોસા વાય ડીડ યુ ઇટ 2 ઢોસા, તને જો ઢોસા નથી ભાવતા તો તે 2 ઢોસા શા માટે ખાધા? તો મોટું કે છે સર આઈ ડીડ સો, મને નથી ભાવતા પણ બીકોઝ આઈ હેડ ટેકન ઓનલી 1 પીઝા વેન વી ઓલ હેડ સ્નેક. સ્નેક એટલે નાસ્તો, અલ્પાહાર, જેને આપણે કહીએ કે જો થોડો આપણે નાસ્તો કરતા હોય, બરાબર, એને શું કહે? સ્નેક. ઇન ધ ગાર્ડન એટ 7 PM એન્ડ સો આઈ વોઝ વેરી હંગ્રી. શું કહે છે? જુઓ કે તો 2 ઢોસા, તો કે ડોક્ટર એને કહે છે મોટું કે તો ઢોસા નથી ભાવતા તો તે 2 ઢોસા શા માટે ખાતા? તો મોટું એને કહે છે કે મને નથી ભાવતા પણ મેં જ્યારે મારા ફ્રેન્ડ સાથે હું ગાર્ડનમાં હતો ત્યારે મેં શું ખાધું હતું? તો કેમ કે છે કે એક જ પીઝા ને મેં ખાધા હતા એટલે મને ખૂબ ભૂખ લાગી હતી. એમ સો હંગ્રી એટલે મને ખૂબ ભૂખ લાગી હતી એટલે એને 2 ઢોસા ખાધા. તો ડોક્ટર કે છે વોટ હેડ યુ ટેકન 1 પીઝા બિફોર યુ એટ ઢોસા? એમ કે છે વોટ, તે જ્યારે 2 ઢોસા ખાધા એની પહેલા એક પીઝા પણ ખાધા હતા?
तो मोटू के छे यस सर, हाँ सर। डॉक्टर के छे सो यू एट वन पिज्जा। जो हवे एने गणा छे के तेथी ते एक पिज्जा खाता, टू ढोसा એટલે કે બે ઢોસા ખાતા એન્ડ થ્રી સેન્ડવિચીસ રાઈટ, અને ત્રણ સેન્ડવિચીસ ખાધી ખરું? તો મોટું કે યસ સર, હા સર। ડોક્ટર સે ધેન યોર સ્ટમક એક ઇઝ નેચરલ। તારો સ્ટમક એક છે, પેટમાં દુખાવો જે છે, પેટનો દુખાવો એ કુદરતી છે કે બેટા આટલું બધું ખાધું છે તો પેટમાં દુખે ને। તો મોટું કે છે બટ સર આઈ હેવન્ટ ટેકન એનીથિંગ આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ઓફ ફૂલ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક with bread and butter this morning। જો જો જી આઈ હેવન્ટ ટેકન એનીથિંગ, મે કાઈ પણ નથી ખાધું ક્યારે, આફ્ટર ટેકિંગ અ ગ્લાસ ફૂલ ઓફ મિલ્ક, મે એક આખો મિલ્ક નો ગ્લાસ એટલે કે દૂધ નો ગ્લાસ અને બ્રેડ એન્ડ બટર, એક દૂધ નો ગ્લાસ બ્રેડ અને બટર જ્યારે સવારે મે ખાધું પછી મે કાઈ નથી ખાધું એમ કહે છે। તો ડોક્ટર કહે છે મિલ્ક with bread and butter, એને આશ્ચર્ય થાય છે કે દૂધ અને માખણ અને એની સાથે બ્રેડ। ઓ મોટુ, અરે મોટુ આઈ વિલ ગો મેડ, અરે હું તો ગાંડો થઈ જઈશ। ગો મેડ એટલે ગાંડા થઈ જઉં, કે હું તો ગાંડો થઈ જઈશ એન્ડ હિટ યુ, અને હું તને મારી હિટ એટલે ફટકાર, હું તને ફટકારીશ ઇફ યુ સ્પીક એનીથિંગ નાઉ, હવે તું કાઈ પણ બોલ્યો ને તો હું તને ફટકારીશ। ટેક ધીસ મેડિસિન, અલે આ દવા, એન્ડ ગો અવે, અને તું અહીંયાથી જા। તો મોટું કહે છે થેન્ક યુ સર, તમારો આભાર સર। શુડ આઈ ઈટ એનીથિંગ બિફોર આઈ ટેક ધીસ મેડિસિન? જો હજી મોટું શું પૂછે છે કે આ દવા હું પીઉં એની પહેલા હું કંઈ ખાઉં? ફરીથી જોઈએ આપણે કે સર શુડ આઈ ઈટ એનીથિંગ, હું કંઈ પણ ખાઈ શકું? બિફોર આઈ ટેક ધીસ મેડિસિન, હું આ દવા લઉં અથવા દવા ખાઉં એની પહેલા હું કંઈ ખાઈ શકું? વિલ બી ઇટ, સોરી વિલ ઇટ બી હાર્મફુલ ઇફ આઈ ટેક ઇટ ઓન ધ હંગ્રી સ્ટમક? હવે શું કહે છે કે હું આ ભૂખ્યા પેટે લઉં દવા, બરોબર આ દવા છે ભૂખ્યા પેટે હું ખાઉં તો એ કંઈ નુકસાનકારક થશે? હાર્મફુલ એટલે કે નુકસાનકારક। તો ડોક્ટર છે શું કરે છે હવે તો કે એની પાછળ દોડે છે, કોની પાછળ? ધ ડોક્ટર લુક્સ એટ મોટુ એંગ્રીલી, એંગ્રીલી એટલે ગુસ્સે થો। ડોક્ટર છે એ મોટુની સામે ગુસ્સેથી જોવે છે, એન્ડ મોટુ ક્વિકલી, મોટુ ઝડપથી છે ભાગે છે, ગોઝ આઉટ ઓફ ધ રૂમ, એના રૂમની બહાર મોટુ છે ઝડપથી ભાગે છે, અને ડોક્ટર છે એ એની સામે ઉત્સાહથી જોવે છે। જો અહીંયા ચિત્રમાં આપણને દેખાય છે મોટું ભાગ તો હોય એમ, અને ડોક્ટર છે એ ગુસ્સે થયેલા છે ને?